આપણા જે સિટીનો જે માહોલ છે, ટ્રાફિકનો માહોલ, એ આ જગ્યા પર છે જ નહીં, એકદમ શાંત. અમે ઉત્તરાખંડમાં આવ્યા અને અમારા કાના દાદાને કેમ ભૂલ, એના માટે પણ ઠંડી લાગે તો કપડાં લેવી છે, બે જોડી લઈ લઈ છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માણા ગામમાં. અહીંથી આગળથી શરૂઆત છે. તમે બાઇક લઈને આવો છો, કાર લઈને આવો છો, તમારે પાર્કિંગ આ જગ્યા પર કરવાનું હોય છે. અહીંથી પાર્કિંગ કરીને આગળની બાજુએ જવાનું છે. ઘણી બધી જગ્યાઓ ત્યાં જોવાની છે. ગણેશ ગુફા છે, ભીમ પુલ છે, અને ખૂબ સરસ મજાના સુંદર નજારાઓ છે. તો આ વિડીયોમાં આપણે સાથે મળીને બધી વસ્તુ જોવાના છે. જોડાયેલો જો વિડીયો સાથે. ચાલો સાથે મળીને માણા ગામની મુલાકાત કરીએ. ફ્રેન્ડ્સ, માણા ગામમાં આપનું હાર્દિક સ્વાગત છે. સામે તમે જોઈ રહ્યા છો, એ છે આપણું ભારતનું સૌથી પહેલું ગામ, એટલે માણા ગામ, જ્યાંથી ભારતની શરૂઆત થાય છે. અદ્ભુત માણા ગામ. બોલો સોનહો, શ્રીયાકાલ. ઇન્ડિયાનું સૌથી પહેલું ગામ, જે પહેલાં સૌથી છેલ્લું ગામ હતું, ત્યાં છીએ. અને માણા ગામમાં ઘણી બધી જગ્યાઓ ફરવા માટે છે. આપણે સરસ્વતી નદી જોઈ, હવે આપણે ગણેશ ગુફા તરફ પણ જઈશું. ભીમ પુલ તમને બતાવવાનો બાકી છે, ભીમ પુલ હમણાં બતાવી દઈશ. ઇન બિટવીન અહીંયા એક ખૂબ સરસ મજાનું માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ દર્શન કરીએ આપણે. અને ખૂબ સરસ મજાની અલગનંદા નદી વહી રહી છે, અને એ જોઈને આપણું એમ થાય કે ભાઈ વાહ, મજા આવી ગઈ આપણને. આપણું જીવન ધન્ય થયું, આપણે આ જગ્યા પર ક્યારે આવત, પહેલી વસ્તુ તો એ. અને આવ્યા છીએ તો દરેક વસ્તુ જોઈ છે, દરેક વસ્તુ માણી છે, તમારા સાથે શેર કરી છે. હવે સામેની બાજુએ માતાજીનું મંદિર આવેલું છે, એ મંદિરના દર્શન કરીશું આપણે. ત્યારબાદ હજી ભીમ પુલ તમને દેખાડીશ. ત્યારબાદ તો ફ્રેન્ડ્સ, આ જગ્યા પર ત્રિપુલ બાલા સુંદરી માતાનું મંદિર આવેલું છે, ખૂબ જ અદ્ભુત છે. અત્યારે ફિલહાલ મંદિર બંધ છે, તો અંદરના દર્શન નહીં કરાવી શકીએ, બટ આ રીતનું મંદિર છે અને ખૂબ જ અદ્ભુત છે. સામેની બાજુએ ખૂબ સરસ મજાના પહાડ માતાની રક્ષા કરે છે, સામેથી અલખનંદા નદી ખડ 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 ખરતી વહે છે. અને આ જગ્યા પર છેલ્લું મંદિર કહી શકીએ આપણે, લાસ્ટ મંદિરના છેલ્લું મંદિર કહી શકીએ, જય માં ત્રિપુલ બાલા સુંદરી. સામે આપણે જે જોઈ રહ્યા છીએ ને, એ છે ભીમ પુલ. જે પુલ દેખાય છે ત્યાં નીચેનો જે પથ્થર છે એ ભીમે રાખેલો છે, એટલા માટે એને ભીમ પુલ કહેવામાં આવે છે. ભીમ પુલની એક્ઝેક્ટ પાછળની બાજુએ સરસ્વતી માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાં રસ્તાથી ઉપર ગણેશ ગુફા આપેલી છે. અને જો સામે જે રસ્તો જોઈ રહ્યા છો, ત્યાંથી માત્ર 2 કિલોમીટરના અંતરે આગળ જતાં ચાઇના બોર્ડર આવી જાય છે. આશા છે કે વિડીયો જોઈને તમને પણ ખૂબ જ મજા આવી રહી હશે. અને આ જગ્યા પર ખૂબ સરસ મજાનો એક વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. આ જગ્યા પર ટેન્ટ પણ છે, અને આપણા ભારતનો ઝંડો લહેરાઈ રહ્યો છે, તો એની સાથે તો એક સેલ્ફી બને જ છે. તો આ રીતનો કંઈક વ્યૂ તમે જોઈ શકો છો, અદ્ભુત નજારો છે. અને અમારા કાત્યાભાઈ ઉર્ફે રસિકભાઈ આવી રહ્યા છે. ખરેખર ખૂબ જ આનંદ થયો આ જગ્યા પર આવીને, ખૂબ મજા આવી. અને આવું એટમોસ્ફિયર આપણા ગુજરાતમાં ઓછું જોવા મળે છે, પણ આપણા ભવનાથ વિસ્તારનું એટમોસ્ફિયર કંઈક આ રીતનું જ છે. મેં તો યહ કહુંગી આ સ્વર્ગ સે સુંદર હૈ ઓર હમારી ઉત્તરાખંડ મેં તો એસા કહીં કહીં દેખને કો સૌભાગ્ય મિલેગા. આજ ભગવાન બદ્રી વિશાલ કી કૃપા સે હમ લોગ ભી યહાં પર પહોંચે. બહોત હી સુંદર લગા, બહોત હી આનંદ આયા. ઓર હમ તો ચાહતે હૈ કી એસી સ્વર્ગ સી ધરતી ઉત્તરાખંડ મેં બની રહે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આપ સબ લોગો સે મિલ કે અચ્છા લગા. થેન્ક યુ થેન્ક યુ સર. મિલતે હૈ. ફ્રેન્ડ્સ, માણા ગામમાં રસ્તાઓ ખૂબ જ સાંકડા છે, અને આ રીતના સ્ટોલ્સ તમને જોવા મળે છે કે જ્યાં દરેક વ્યક્તિ ઊનની વસ્તુઓ વેચે છે. તમે જે રીતે જુઓ છો એ રીતે આ બધી વસ્તુ ઊનની હાથે બનાવેલી છે. આ દરેક વસ્તુ હાથે બનાવેલી છે, હાથે બનાતે હો ના. કિતને કા હૈ યે? 100 રૂપે કા હૈ. સારી ચીજે જો હૈ, મતલબ બધી વસ્તુ હાથની બનાવેલી છે.
ये ड्रेस का क्या दाम है? इसका क्या है? 280 का। 280 का। અમે ઉત્તરાખંડ માં આવ્યા અને અમારા કાના દાદા ને કેમ ભૂલી, એના માટે પણ ઠંડી લાગે તો કપડા લેવી છે, બે જોડી લઈ લઈ છે આપણો. કયો કયો કલર સારો લાગશે તમે બતાવી દો. શોપિંગ પણ ચાલુ છે છોકરાઓની અને આગળ વધી રહ્યા છીએ. આ જગ્યા પર મુખ્ય વ્યાપારની વાત કરીએ ને આપણે, તો આ બધા ઊનના કપડાં, શોલ, એવી બધી વસ્તુઓ લોકો અહીંથી લઈ જાય છે. પણ હા, એક વસ્તુ એ બી છે કે તમે થોડુંક બાર્ગેનિંગ કરો તો તમને થોડુંક સસ્તું મળે. પણ આ જગ્યા પર મેં જોયું છે અત્યાર સુધી માણા ગામમાં વસ્તુઓ સસ્તી મળી છે. ખૂબ સરસ મજાની વસ્તુઓ છે. પણ આપણને આ બધી વસ્તુઓ જોવા મળે છે. આઈ થિંક લેડીઝ માટેની વસ્તુઓ છે, નાના બાળકોના ઊનના કપડાં પણ છે. ગણેશ ભગવાનના જગ્યા પર બતાવવામાં આવ્યા છે. સુપર, વાહ. અને કૃષ્ણ ભગવાનના વાઘા. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર જે આપણા રસ્તા ઉપરથી નીકળી રહ્યા છીએ ત્યારે જેટલા પણ મકાનો આવે છે, મકાનોની દિવાલો છે, એ દિવાલો ઉપર કંઈક ને કંઈક પોસ્ટર હિન્દુત્વને લગતા મારેલા છે. આ જગ્યા પર ભગવાન કૃષ્ણની તમને પોસ્ટર જોવા મળે, ભગવાન શિવનું પોસ્ટર જોવા મળે, અને ખૂબ સરસ મજાના લોકો આ જગ્યા પર છે. માનવંતા લોકો છે, ટુરિસ્ટને માન આપે છે. અને જે આપણને અનુભવો કેદારનાથમાં થયા એનાથી ઉલટા અનુભવો આ જગ્યા પર છે. લોકો ખૂબ જ માન સન્માનથી વાત કરે છે અને ખૂબ જ અદ્ભુત જગ્યા છે. છેલ્લું ગામ માણા ગામ, આ રીતની જગ્યા, અદ્ભુત જગ્યા અને એકદમ નેચરલ વાતાવરણ છે આ જગ્યા પર. આ જગ્યા પર આખા ગામમાં કોઈ પાસે ફોર વ્હીલ કે ટુ વ્હીલ નથી. એનું કારણ છે કે આ જગ્યા પર ચાલીને જ જવું પડે, ચાલીને જ આવવું પડે. અને આ જગ્યા પર ટુ વ્હીલ કે ફોર વ્હીલ ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે. એનું જે લાસ્ટ પાર્કિંગ છે ત્યાં પાર્કિંગમાં જ પાર્ક કરવું પડે છે. કદાચ કોઈની પાસે હોય તો એને પાર્કિંગમાં પાર્ક કરીને આ જગ્યા પર ચાલીને આવવું પડે. જો આ જગ્યા પર જે આ જગ્યાની ગાય છે એનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે. અને અલગ અલગ જગ્યા પર આ રીતની શોપ્સ, દરેક શોપ્સમાં તમને ગરમ કપડાં અને એ બધી વસ્તુઓ જોવા મળે છે. હા, ઘણા બધા ટુરિસ્ટો આ જગ્યાની મુલાકાત માટે આવે છે અને ઘણી શોપિંગ્સ આ જગ્યા પરથી કરતા હોય છે. આપણા પિયુષભાઈ અને રસિકભાઈ બેઉ અહીંથી ખરીદી કરી છે. અને નાના મોટા દરેક વ્યક્તિ આ જગ્યા પર ફરીને આનંદ લેતા હોય છે. આ જગ્યા પર રેસ્ટોરન્ટ્સ પણ તમને જોવા મળી જશે અલગ અલગ જગ્યા પર. તો રેસ્ટોરન્ટમાં તમારે ફૂડની ઈચ્છા હોય તો આ જગ્યા પર ફૂડ પણ તમે લઈ શકો છો. રસિકભાઈએ ખરીદી કરી લીધી છે મફલરની. જોઈ શકો છો ભગવાન શિવનું એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે જે અદ્ભુત છે. આ જગ્યા પર સરસ્વતી માતાનું પોસ્ટર બનાવવામાં આવ્યું છે જે પણ અદ્ભુત છે. આ જગ્યા પર માતાજી ઊનની કોઈ પણ વસ્તુ બનાવી રહ્યા છે. જય શિવ. હલો, સામેની બાજુ તમે જોઈ શકો છો કે લક્ષ્મીનારાયણનું પોસ્ટર ખૂબ સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. તો ઇનફેક્ટ આપણે એટલું કહી શકીએ કે એક દેવભૂમિમાં આપણે છીએ. આ જગ્યા પર સાક્ષાત ભગવાનનો વાસ છે. તમને એક વાઇબ્રેશન્સ જે આવે એ ઇવોટેશનલ વાઇબ્રેશન્સ આવે તમને. પોઝિટિવિટીથી આ ગામ ભરેલું છે, એકદમ શાંત. મતલબ આપણા જે સિટીનો જે માહોલ છે, ટ્રાફિકનો માહોલ, એ આ જગ્યા પર છે જ નહીં. એકદમ શાંત અને અદ્ભુત. ફરી એક પોસ્ટર આવ્યું છે, ખૂબ જ સરસ છે. નંદી મહારાજ ઉપર માતા પાર્વતી અને શિવ બિરાજમાન છે. અને આ રીતનું કંઈક રોડ તમે જોઈ શકો છો, ખૂબ જ અદ્ભુત.
તો આ રીતે મહેનત કરીને લોકો લાકડાઓ લઈ રહ્યા છે અને એમના બળતણ માટેની વસ્તુ હતી. આંટીજી, એ ચૂલા જલાને કે લીએ હૈ ના? ચૂલા જલાને કે લીએ. યહાં પે ગેસ વગેરે સિલિન્ડર નહીં હોતા હૈ? હોતા ના, ગરમ પાણી. એ ગરમ પાણી કરને કે લીએ હૈ. ઓકે ઓકે. સો બાઇકર્સ આ જગ્યા પર જોવા મળ્યા છે, પણ અહીંથી આગળ બાઇક નહીં જઈ શકે. બાઇક અહીંયા સુધી લિમિટેડ છે. અને ત્યાં છે માના ગામનું બોર્ડ, જગ્યા પર પાર્ક કરવાની હોય છે અને અહીંથી પાર્ક બાઇક કરીને તમારે આગળ માના ગામમાં જવાનું હોય છે. હવે આપણે વેઇટ કરી રહ્યા છીએ આપણા બલીભાઈ ઉર્ફે પિયુષભાઈ આવે એટલે આપણે આપણા કારમાં બેસીને બદ્રીનાથ જશું અને ત્યારબાદ નેક્સ્ટ જે આપણું ડેસ્ટિનેશન છે એના માટે નીકળશું. અમારા વાણીએ રૂપિયાની હમ વરસાદ કરી દીધો એટલા વાપરા અને સવારથી એની ચાલુ કર્યું હતું રૂપિયા વાપરવા. મુહૂર્ત જ એની કર્યું